બનાસકાંઠાના પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના પદાધિકારીઓની ટિકિટોની વહેંચણી બાદ યોગ્ય પ્રકારે પ્રચાર કરવામાં નિષ્ક્રિય રહેતા કેટલાક ઉમેદવારો સામાન્ય વોટોથી પરાજય થયા હતા, જેમાં પાલનપુર શહેર કોંગ્રેસ ઉપપ્રમુખનો પણ નજીવા વોટથી પરાજય થતાં તેમને પદાધિકારીઓનો પ્રચાર કરવા નિષ્ક્રિય રહ્યા, જેના કારણે હાર થઈ હોવાના આક્ષેપો કરી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 32 અને કોંગ્રેસે 12 બેઠકો મેળવી હતી, જેમાં પાલનપુર નગરપાલિકા વોર્ડ નંબર 10માંથી કોંગ્રેસના શહેર ઉપપ્રમુખ જીતેન્દ્ર ઠાકોર ચૂંટણી જંગમાં ઉતર્યા હતા, જેમાં તેમને કુલ વોટ 1774 મળ્યા હતા અને 40 વોટથી તેમનો પરાજય થયો હતો, જેથી જીતેન્દ્રકુમાર ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. મીડિયા સાથેની વાતચીતમાં પાલનપુર શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ જીતેન્દ્ર ઠાકોરે જણાવ્યું હતું કે પાલનપુર પાલિકાની ચૂંટણી સમય કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકરો પ્રચાર કરવામાં નિષ્ક્રિય રહ્યા હતા, પરંતુ ભાજપના હોદ્દેદારો દ્વારા જે પ્રકારે પ્રચાર કરવામાં આવતો હતો તેની સામે કોંગ્રેસના હોદ્દેદારો કેટલાક વોર્ડમાં ચૂંટણી પ્રચારમાં નિષ્ક્રિય રહ્યા હતા, જેના કારણે નજીવા વોટથી ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો હતો, જેથી શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ તથા તમામ હોદ્દેદારો પરથી રાજીનામું આપી કોંગ્રેસને અલવિદા કરી છે. એમાં રીતે સ્વેચ્છાએ પાર્ટીમાંથી અને સભાસદ તરીકે બધી રીતે નિવૃત્તિ લઈ લીધી છે, છોડી દીધું છે પાર્ટી, કોંગ્રેસ પાર્ટી બરાબર. કેમ કે કોંગ્રેસ પાર્ટીમાં રહેવાનું મીનિંગ જ હતું કે ભાઈ હું પાયાનો કાર્યકર્તા હતો અને પાયા કામગીરી કરતો હતો બરાબર. પણ પાર્ટી અગાઉ મને બે વાર ટિકિટ આપી તો મેં મારી મજબૂતાઈ રીતે હું ઇલેક્શન જીત્યો છું બરાબર. આ વખતે બી પાર્ટીએ બધાને 1 થી 11 વોર્ડના અંદર ટિકિટો આપી કે ભાઈ તમે તમારી રીતે લડી લો બરાબર. કોઈ પાર્ટીનો કાર્યકર્તા કે કોઈ નેતા કે કશું કોઈ આવ્યા નથી, વોર્ડમાં પૂછ્યું નથી. જે બી લડ્યા છે એ એમને પોતપોતાની રીતે જીત્યા લડ્યા છે, અને જે જીત્યા છે બી એ એમની તાકાતથી જીત્યા છે બરાબર. પાર્ટીએ ખાલી એમ કહી દીધું કે બસ લો તમારી ટિકિટ, હવે તમે તમારી પાર્ટીના કોઈ ફંડ નહીં, કશું નહીં, કોઈ જ વ્યક્તિ નહીં બરાબર. કોઈ વિસ્તારમાં એમ નહીં પૂછ્યું કે ભાઈ તમારે શું સમસ્યા છે. ભારતીય જનતા પાર્ટીના માણસો એક એક બૂથ ઉપર 50-50 માણસો હતા. કયા વર્કરનો ક્યાંથી ક્યાંથી વોટ લાવવો, શું કરવું બરાબર. ઇવન કે હરીભાઈ ચૌધરી પોતે એમપી, પૂર્વ એમપી, એ પોતે બી અમારા વિસ્તારના અંદર વોટિંગ કરાવતા હતા. તો અમારા આટલા 6-6 ધારાસભ્યો છે બરાબર, એ પાલનપુરમાં પાલનપુરની ચૂંટણીમાં ઇન્ટરેસ્ટ તો લેવો જોઈએ ને. આજે ચૌધરી સમાજના વોર્ડ છે, ઠાકોર સમાજના વોર્ડ છે બરાબર, દરબાર સમાજના વોર્ડ, કોઈ કોઈ ઇન્ટરેસ્ટ નહીં. પછી આવી પાર્ટીમાં રહીને કરવાનું શું, આખી જિંદગી કોંગ્રેસ કોંગ્રેસ કરીને કરવાનું શું એને. એટલે મેં મારી રીતે સ્વેચ્છા રાજીનું આપીશ. હવે ખબર નથી પડતી કે કોંગ્રેસે કેમ ઇન્ટરેસ્ટ લીધો નથી. આ વખતે પબ્લિકનો એટલો બધો જબરજસ્ત મૂડ હતો કે આવનારી નગરપાલિકા કોંગ્રેસની બને એવું હતું બરાબર. પણ આ તો ઊંધું રિઝલ્ટ આવી ગયું. જો કોંગ્રેસ 32 સીટો આવવાની હતી એની જગ્યાએ 12 આવી ગઈ, અને બીજેપીની 32 આવીને પેલી 12 આવી, આ તો ઊંધું રિઝલ્ટ આવી ગયું છે. કેમ કે પબ્લિકનો રોષ હતો કે ભાઈ આ વખતે કોંગ્રેસ પરિવર્તન લાવવું. પણ પરિવર્તનની મને લાગતું નથી કે હવે કોંગ્રેસ પાર્ટીની જરૂર છે.